ભાઈ શ્રી હર્ષ સંઘવીજીનું હમણાં ટ્વીટ જોયું જેમાં આમ આદમી પાર્ટી ઉપર એમણે કટાક્ષ કર્યો છે એક તો જમાનત મળતી નથી એ અને જમાનત જપ્ત થઈ તમે વિચાર કરો કે મનીષ સિસોદિયાજીને હોય સંજયસિંહજી હોય કે સત્યેન્દ્ર જૈનજી હોય જેની જેને સુપ્રીમ કોર્ટે કીધું છે કે આમની વિરુદ્ધ કોઈ પુરાવા ઠોસ મળ્યા નથી સ્વાભાવિક છે કે તમારી સરકારો છે અને એક પણ નયો રૂપિયો મળ્યો નથી છતાંય જ્યારે અદાલત જમાનત આપશે ત્યારે મળી જશે બીજું જમાનત જપ્તની વાત થઈ તો હિન્દુસ્તાનમાં પહેલી આમ આદમી પાર્ટી છે જે દસ વર્ષમાં બે રાજ્યોમાં સરકાર બનાવીને બેઠી છે તમારે આજે પણ કેરેલામાં જમાનત જપ્ત થાય છે પંજાબમાં મોટાભાગના તમારા સીટો ઉપર તમારી સીટો ઉપર જમાનત જપ્ત થયેલી છે અને આમ આદમી પાર્ટી એ રાજ્યોમાં હજી ઉભરતી પાર્ટી છે ત્રીજી વાત કે તમે એની ચિંતા કરો છો જમાનત જપની તો અહીંયા નકલી આઈપીએસઓ પકડાય છે નકલી પીએમઓ અધિકારી પકડાય છે નકલી કચેરીઓ પકડાય છે નકલી ટોલ નાકા પકડાય છે દવાઓમાં નસીલી દવાઓમાં ભાજપના નેતાઓ પકડાય છે એની ચિંતા કરો એની ચિંતા ખૂબ જરૂરી છે અને બીજી વાત કે રાજસ્થાનમાં તમે સાડા ચારસો રૂપિયા ગેસનો સિલિન્ડર આપવા માગો છો બહેનોને ગુજરાતની બહેનોને ક્યારે આપશો સાડા ચારસો ગેસનો સિલિન્ડર મધ્યપ્રદેશમાં ત્રણ હજાર રૂપિયા બહેનોને આપવા ચાલુ કર્યા છે